નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ માં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક માતા પિતા ઈચ્છતો હોય છે કે મારો દીકરી અથવા મારો દીકરો ડોક્ટર બને અથવા એન્જિનિયર બને. નાનપણથી જ ઘણા કહેવાય ને સોનેરી સપના જોયેલા હોય છે કે મોટો થઈને ડોક્ટર બનશે અથવા તો દીકરી પણ ડોક્ટર બનશે. પરંતુ ડોક્ટર કઈ બ્રાન્ચમાં જવું અને કઈ ફિલ્ડના બનવું, કારણ કે અલગ અલગ પ્રકારના એમડી મેડિસિન હોય છે, એમડી ફિઝિશિયન હોય છે, કોઈ ડેન્ટલ ડેન્ટિસ્ટ હોય છે, કોઈ આઈ સ્પેશિયાલિસ્ટ હોય છે, એટલે કે એમાં પણ ઘણા બધા ફિલ્ડ છે. ને અત્યારે કહેવાય ને કે મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે હવે તો એવી એવી બીમારીના અને રોગો આવી ગયા છે કે આ કેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની પણ જરૂર પડતી હોય છે. જ્યારે પણ કોઈ વિદ્યાર્થી 10મા ધોરણ બાદ સાયન્સ સ્ટ્રીમ લેતો હોય છે તો અથવા એ મેડિકલમાં જતો હોય છે અથવા એન્જિનિયરિંગમાં જતો હોય છે, અને ત્યારબાદ જો મેડિકલમાં જાય તો એની પ્રથમ પસંદગી હોય છે મેડિકલ બાદ ડેન્ટલ, એટલે બીજી બ્રાન્ચ પસંદ કરવામાં આવે છે ડેન્ટલ. એ આ ઇતિહાસ કહે છે ને, આ આંકડા કહે છે. પરંતુ આ વખતે ક્યાંક એવા રેકોર્ડ બ્રેક આંકડા સામે આવ્યા છે, ક્યાંક એવી યુવાનોમાં ક્રેઝ સામે આવ્યું છે કે યુવાનો મેડિકલ બાદ બીજી બ્રાન્ચ ડેન્ટલ નહીં પરંતુ પોતાની પ્રથમ પસંદગી આયુર્વેદ ઉપર ઉતારી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આયુર્વેદ 5000 વર્ષ જૂનું શાસ્ત્ર છે, અને ક્યાંક આ મોડર્ન જમાના પણ પરિવર્તનવાળી વિચારધારામાં પણ આયુર્વેદે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે, ભલે મેડિકલ અને ટેકનોલોજી કેટલી બી આગળ વધી કેમ ના ગઈ હોય. જે ઔષધિઓ લેવામાં આવે છે, જે ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે છે, ક્યાંક યુવાનો વિદ્યાર્થીઓનું મહત્વ સમજી રહ્યા એવું લાગી રહ્યું છે, કારણ કે આયુર્વેદની બધી જ સીટો ફૂલ થઈ ગઈ છે અને ડેન્ટલ સિવાય બીજી બ્રાન્ચ આયુર્વેદમાં યુવાનોનો ક્રેઝ વધી રહ્યો છે. આખી શું કારણ હોઈ શકે કે આનાથી અને સમાજમાં શું ફાયદો દઈ શકે, શું આયુર્વેદનું મહત્વ ખરેખર વધી ગયું છે, આ જ વિષય પર ચર્ચા કરવી છે. આજે ટુ ધ પોઈન્ટમાં આ વિષય પર ચર્ચાને આગળ વધારવામાં આમંત્રિત કર્યા છે ડોક્ટર વિદ્યુત દેસાઈ, કે જે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે, પોતે ડોક્ટર પણ છે. ડોક્ટર વિદ્યુત નમસ્કાર, સ્વાગત છે આપનું. જે એમની સાથે છે વૈદ્ય રાજેશ ઠક્કર, કે જો આયુર્વેદિક ફિઝિશિયન છે. રાજેશજી નમસ્કાર, આપનું પણ સ્વાગત છે. કેવું લાગી રહ્યું છે ડોક્ટર વિદ્યુત, આપ કેટલાય સમયથી આ મેડિકલ ફિલ્ડમાં છો, સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છો, અને એટલે આપને ખ્યાલ છે કે યુવાનોની પસંદગી કેવી રીતે દિવસે ને દિવસે વધી રહી છે. આ વખતે આયુર્વેદ ઉપર તેમણે પસંદગીનો કળશ ઢોળ્યો છે, યુવાનોમાં આયુર્વેદનો ક્રેઝ વધારે દેખાઈ રહ્યો છે, આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે? છેલ્લા 2-3 વર્ષથી રાષ્ટ્રીય સ્તરે પણ જે નવા ફેરફારો થઈ રહ્યા છે એમાંનો મને લાગે છે કે ગુજરાતનો એક વધારેનો સાચી દિશાનો કદાચ ટ્રેન્ડ છે એમ હું અંગત રીતે માનું છું. જે આયુર્વેદની અંદર ક્રેઝ છે એવું તો હજી હું કદાચ નહીં કહું, પણ એલોપેથિક એટલે કે એમબીબીએસ કોર્સ પછીની સેકન્ડ પસંદગી ડેન્ટલથી આગળ જે વિદ્યાર્થીઓ કરવા માંડી છે એના કેટલાક ચોક્કસ કારણો છે, અને એ જે કારણો છે તેમાંનું એક એ છે કે ડેન્ટિસ્ટ્રીમાં ગયા પછી પણ ખૂબ જ મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પોતાનું ક્લિનિક ચાલુ કરવા માટે હોય છે. બીજી વસ્તુ એ છે કે ડેન્ટિસ્ટ્રી પણ ટેકનોલોજીકલી ખાસી આગળ વધી ગઈ છે, તેમ છતાં હજી આપણે ત્યાં જોઈએ તેટલું એ અંગેનું અવેરનેસ, અર્બન એરિયાની આપણે એકલે વાત નથી કરતા, પણ રૂરલ કે ટાઉન લેવલ ઉપર જોઈએ તો એ માટેની અવેરનેસ છે નહીં. અને ત્રીજું કારણ કદાચ એ છે કે જે લોકોને જનરલ પ્રેક્ટિસ કરવી છે અથવા તો જે લોકોને સમુદાય સાથે એક ચોક્કસ ડોક્ટર તરીકેની ફરજો અદા કરવી છે કે સેવા કરવી છે કે એને લગતો વ્યવસાય કરવો છે, એ લોકો માટે આયુર્વેદિક પદ્ધતિ થી જો કે કેટલાક હું માનું છું કે રાજેશભાઈ જેવા બહુ ઓછા હશે, પણ જે કંઈ પણ છે એ દિશામાં જો આગળ વધે તો લાંબે ગાળે સામાજિક રીતે અને વિદ્યાર્થીઓના પોતાને માટે પણ એક સારો ટ્રેન્ડ ગણું છું અને એને આવકારું પણ છું. ઓકે રાજેશજી, આપે જ્યારે આયુર્વેદ પર પસંદગી ઉતારી, થોડા ભૂતકાળમાં આપને લઈ જઈશ, ત્યારે એ વખતે સમાજ તરફથી, આપના પરિવાર તરફથી, મિત્ર વર્તુળ તરફથી રિસ્પોન્સ શું આવ્યો હતો કે આયુર્વેદમાં જવું છે એનું તો કોઈ મહત્વ કદાચ આવતા 20 વર્ષમાં રહેશે જ નહીં, એ વખતે શું રિસ્પોન્સ હતો આજથી લગભગ જયારે આપ પ્રેક્ટિસ કરતા હતા ત્યારે? બહુ સરસ પ્રશ્ન છે, કેમ કે ભૂતકાળની વાત છે કે જ્યારે મેં 1996માં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી શરૂઆત કરી ત્યારે
ત્રણ માર્ક્સ ઓછા હતા, મેડિકલમાં એડમિશન નહોતું મળ્યું, પણ મારી પહેલેથી પસંદગી ફાર્મસી એન્જિનિયરિંગ આ બધામાં મળતું હતું, અમદાવાદમાં મળતું હતું, છતાં પણ મેં આયુર્વેદ ઉપર પહેલી પસંદગી રાખેલી. મારો એક પહેલેથી જ લગાવ હતો, ભારતની પ્રાચીન સંસ્કૃતિને મારે વ્યવસાયનો એક ભાગ બનાવવો છે ને, એમાં આખી જિંદગી ખપાવી છે, આવું એક ઉદ્દેશ હતો મનમાં અને મેં કર્યું છે. એ વખતે મને બહુ અનુભવો થયેલા. એક મને ખ્યાલ છે એ વખતે ગુજરાત સરકારની એક ફાઇનાન્સની કોઈ કંપની હતી, જીએસએફ એવું કંઈક નામ છે, સ્ટેટ ફાઇનાન્સનું. હા, તો એ ત્યાં ગયા હતા તો એમને એવું કીધું હતું કે તમારે આયુર્વેદિક કરવું હોય તો એક ઝૂંપડી જોઈએ 25,000 રૂપિયામાં, તમે 5 લાખનું કેમ તમે લોન લેવા માંગો છો એમ. એવું તો એવી રીતે થઈ શકે. આ બધી પરિસ્થિતિઓને સ્ટાર્ટ કરી, કુટુંબ પરિવાર સમાજ ચારે બાજુથી વચ્ચે રહીને સ્ટાર્ટ કર્યું. આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે આજે 19 વર્ષ પૂરા થયા પછી 18,000 જેટલા એવા વિશાળ દર્દીઓનો સમૂહ છે કે જે ચેલેન્જીયસમાં ચેલેન્જીયસ કેસીસ મારી પાસે છે, મેં જોયા છે. અને હું તમને એક બહુ મહત્વની વાત, આપણે જે આજનો વિષય છે કે ક્રેઝ કેમ વધ્યો છે, એ એના મૂળમાં જાય છે. મારા ત્યાં આવનાર 40% દર્દીઓ છે એ 15 થી 35 વર્ષ સુધીની ઉંમરના યુવાનો છે. આ 40% રેશિયો છે. લોકો એમ કહેવાય છે કે આ કદાચ આ વર્ગ ઓછો આવે છે, પણ હું એવું માનું છું કે આ થયું છે. અને એમાંથી કેટલાક લોકો તો એવા હતા કે મને જોઈને એમનો નિર્ણય હતો કે નહીં, હું તમારા જેવો આયુર્વેદિક ડોક્ટર બનીશ. આનાથી મતલબ એવો થઈ શકે છે કે એટલા માટે કે ક્યારેક એક સ્પેશિયલ એક MBBS થાય છે, પછી MD થવાય છે અને સુપર સ્પેશિયલાઇઝેશન થાય. મારી પાસે આટલે એવા કહી શકું હું, અને અતિશયોક્તિપૂર્વક નથી કહેતો, અહંકારપૂર્વક નથી કહેતો, પણ એટલું કહી શકું કે સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચીસ દરેકે દરેક હોય, ઓપ્થેલ્મોલોજી હોય, ગેસ્ટ્રો હોય કે ન્યુરોલોજી હોય કે બધાના, એના ફેઇલ થયેલા હોય અને કોઈ જવાબ ના હોય આખી દુનિયામાં, એવા લગભગ 15,000 કેસોનો અમારી પાસે સ્કેન થયેલો ડેટા છે અમારી આખી હોસ્પિટલ પાસે. અને આ જોયું છે, યુવાનો જોવે છે, અને આજના યુવાનો મારા ત્યાં શીખવા આવનાર છે, એ લોકો પણ જોઈ રહ્યા છે. એટલે એમને એમ થાય છે કે આપણો આ ગ્રેટ મેડિકલ સાયન્સ છે તો આપણે એમાં કેરિયર બનાવી છે, અને એ ત્યાંથી શરૂઆત થઈ છે અને આખી ગુજરાતમાં અને કદાચ દેશમાં પણ એની અસર આવી રહી હોય, હું એવું માનું છું. ઓકે, શું કહેવા માંગશો ડોક્ટર વિદ્યુત? આપે જે વાત કરી કે મેડિકલમાં કદાચ ફીસ વધારે હોય અથવા ડેન્ટલમાં લોકો અવેરનેસ નથી, પણ રાજેશજી જે વૈદ્ય રાજેશજી છે એ તો અલગ જ કારણ આપી રહ્યા છે કે થાકી હારીને લોકો આયુર્વેદના સહારે ગયા છે કે હવે ક્યાંક અમને અહીંયા તો ન્યાય મળશે, ક્યાંક અમારી સારવાર થશે. પહેલા એવું કહેવાતું હતું કે ધીમી ગતિએ રિકવરી આવતી હોય કવિ બીમારીમાં તો એને આયુર્વેદ છે, ફાસ્ટ રિકવરી જોઈતી હોય તો કદાચ MD ડોક્ટર પાસે જાઓ, એલોપેથીનો સહારો લો. પણ હવે લોકો આયુર્વેદ તરફ ક્રેઝ એટલા માટે પણ વધુ છે, આનો જવાબ આપ શું આપવા માંગશો? તમારી વાત બિલકુલ સાચી છે કે ઇમરજન્સીની અંદર એલોપેથિક મેડિસિન જે છે એ કોઈ રિપ્લેસ કરી શકે નહીં, અને ઇમરજન્સીમાં તો એલોપેથિક મેડિસિન સિવાય કોઈ છૂટકો હોતો નથી. અને હું માનું છું કે એવો કોઈ પ્રયાસ કરવો પણ નહીં, કારણ કે એની અંદર જે જોખમ છે એ ખૂબ જ મોટું છે. જે વસ્તુ છે ક્રોનિક ડિસીઝીસ માટે ખાસ કરીને, અને જેની અંદર આપણે જેને લાઇફસ્ટાઇલ ડિસીઝીસ કહીએ છીએ, જે અત્યારે ડે બાય ડે વધતા જાય છે, અનિયમિતતા, સ્ટ્રેસ, જંક ફૂડ, લિવિંગ હેબિટ્સ, એ બધાના કારણોસર, એ બધામાં આ આયુર્વેદ કદાચ પાયાનું કામ કરી શકે અને કેટલીક જગ્યા કરે પણ છે. ખાલી તકલીફ એટલી છે કે આયુર્વેદના ગ્રેજ્યુએટ્સ એ ઘણીવાર, જો તમે આપણે ખરેખર એવું કોઈ સર્વે થયું છે મને ખ્યાલ નથી, પણ ખરેખર સર્વે કરવામાં આવે તો આયુર્વેદિક ગ્રેજ્યુએટ્સમાંથી મોટેભાગના લોકો એલોપેથી પ્રેક્ટિસ કરતા હોય છે, અને એલોપેથી પ્રેક્ટિસ કરતા હોવાને કારણે એ બંને બાજુથી મારી દ્રષ્ટિએ નુકસાનકારક છે. એક તો જે નોલેજ નથી એનો ઉપયોગ થાય છે, અને એ લોકોના હિસાબે એને જોખમે થાય છે. રાજેશભાઈ જેવા કે એમના યુનિટ જે છે નિસર્ગ, એ ટાઈપના ઇન્સ્ટિટ્યુશન જ્યાં પણ ચાલતી હોય, અથવા તો જે લોકો પ્યોર આયુર્વેદિક પદ્ધતિથી ઇલાજ કરતા હોય, હું પોતે આયુર્વેદિક સિદ્ધાંતોમાં ને એમાં માનું છું, મારી લાઈફમાં પણ હું એનો ઉપયોગ કરું છું, મારા પેશન્ટોને પણ હું એની સલાહ આપું છું. અને આયુર્વેદિક સાથે હું ફર્સ્ટ MBBSમાં હતો ત્યારે જ મેં સારંગર સંહિતા વાંચેલી છે, અને હું સર્જન થયો એની પાછળનું પણ મુખ્ય કારણ એ છે કે એલોપેથિક મેડિસિનની જે સાઈડ ઇફેક્ટ છે એને જે મોલિક્યુલ્સ અવારનવાર બદલાતા જાય છે, અને એ મોલિક્યુલ્સની સાઈડ ઇફેક્ટ શું છે એ ઘણીવાર 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે ખબર પડતી હોય છે, અને પછી જે ખૂબ જ પોપ્યુલર બનેલી અને ખૂબ જ ઉપયોગમાં આવેલી દવાઓ બાન કરવી પડે છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આપણે ત્યાં આપણા દેશમાં પણ કેટલી હજી એવી દવાઓ છે અને ચાલી રહી છે અને ઉપયોગ થઈ રહ્યો છે કે જે અમેરિકામાં કે બીજા વિકસિત
દેશોમાં એ બાંધી દીધી છે. આનું જે રજવે જે ઉલ્લેખ કર્યો આપણી સંસ્કૃતિ પ્રમાણે ને, પણ મને થોડુંક દુઃખ એ વાતનું પણ છે કે આપણી સંસ્કૃતિમાં જે જે મૂડી જે કહેવાય અથવા જે વૈભવ કહેવાય, એ વૈભવ કદાચ આપણે જે રીતે અથવા તો વારસો છે આપણે જોઈએ તેવો જાણી શક્યા નથી. અને આપણે ત્યાંથી એ નોલેજ લઈ અને બીજા દેશોમાં પણ આયુર્વેદની પદ્ધતિ ધીરે ધીરે નહીં પણ ફાસ્ટ રીતે ડેવલપ થઈ જાય છે. એટલું જ નહીં, હર્બલ અને નિસર્ગ ઉપચાર, ગાંધીજીનું ઉદાહરણ લો કે વિનોબા ભાવેનું ઉદાહરણ લો, તેમણે એમની જિંદગીમાં જે પ્રયોગો કર્યા અને નિસર્ગ સાથે એટલે કે કુદરત સાથે, આયુર્વેદ અને કુદરત એની સાથે પોતાની જિંદગીને અને પોતાની રહન સહનને લાઇફસ્ટાઈલને જે રીતે જોડી અને જે આરોગ્ય ની સંભાળ કે કાળજી લોકો રાખી શક્યા, એવું કદાચ આ જમાનામાં કે અત્યારના સમયમાં ભાગ્ય જ થઈ શકે એમ છે. ડોક્ટર રાજેશ, ખાસ આપણે કહીએ કે અત્યારની જનરેશન છે ને એ પ્રી પ્લાન્ડ છે, ભવિષ્યમાં શું થવાનું છે, સેમા કરિયર સારું છે ને એનાથી સમાજને કેટલો ફાયદો થાય છે, એ અત્યારથી જ કદાચ નિર્ણય લેવો પડે. આપને લાગે છે કે કદાચ યુવાનોને એવું લાગ્યું કે એલોપેથીમાં ભલે સર્જરી ને ઓપરેશનથી ઠીક થઈ શકાય છે, એલોપેથી ત્યારે કામ આવે જ્યારે બીમારી એક અંશે ખૂબ વધી જાય ત્યારે એલોપેથીનો સારો લેવો જ પડે, પણ કેમ ના સમાજને એવું જ્ઞાન આપીએ કે કોઈ રોગ અથવા બીમારી થાય જ નહીં, પહેલાથી જ એવી રીતે રોગ પ્રતિકારક શક્તિ રાખીએ કે એવી આયુર્વેદિક દવાઓ લઈએ અથવા ટ્રીટમેન્ટ કરાવીએ કે રોગ અને બીમારી કદાચ દૂર જ ભાગે. અત્યારના યુવાનો એટલા માટે આયુર્વેદમાં જઈ રહ્યા છે સમાજને આગળ વધારવા માટે. ચોક્કસ, એક આપનો પ્રશ્ન અને સાહેબે જે વાત કરી એ થોડો કદાચ જવાબ લંબા છે મારો. હું ત્રણ મુખ્ય વાત કરીશ કે એક વસ્તુ છે કે સાહેબે વાત કરી કે આયુર્વેદના વિદ્યાર્થીઓ છે, આયુર્વેદના વૈદ્ય છે અને અધર કે એલોપેથીની વાત કરે છે, તો એ જે છે એ એક આજીવિકા સાથે સંકળાયેલો પ્રશ્ન છે. એની ઉપર બહુ વધારે ડિટેલમાં નહીં જઈએ, પણ ખાલી એટલી વાત તો હું કરીશ કે આઝાદી પછીના આટલા વર્ષો થયા આપણે આયુર્વેદને બહુ અન્યાય કર્યો છે. 1000 કરોડનું બજેટ હોય, 20 કરોડ ખાલી એક કહેવાય કે ઉપેક્ષિત રહ્યું છે, ઓરમાન દીકરો જેમ કહીએ ને એવી રીતે સરકારનો, પ્રજાનો, બધાનો, મીડિયાનો, બધાનો. આપને ખૂબ ધન્યવાદ કે અમારા જેવા વૈદ્યોને તમે પ્લેટફોર્મ આપ્યું, ખૂબ આભાર આપનો. બીજું એક વસ્તુ કે એ જે થયું છે ને તો એ અન્યાય થયો છે. એને કારણે શું છે કે આજીવિકા નથી, ક્યાંય નોકરી નથી, કોઈ જગ્યાએ ઓપ્શન નથી, ક્યાંયથી લોન મળતી નથી. હું તમને કહું કે આજે ભારતનું પોતાનું ચિકિત્સા વિજ્ઞાન હોવા છતાં આયુર્વેદનું મેડિકલ જે ઇન્સ્યોરન્સ થાય છે એમાં એમ કહેવામાં છે કે એક્સક્લુડેડ આયુર્વેદા, હૃદયની જેમ વાગે છે. તો આ જ્યારે વિદ્યાર્થી ભણતો હશે ને ત્યારે આ સાંભળે છે, એટલા માટે એને એવોઈડ કરે છે. પણ છતાંય આ પરિસ્થિતિમાં રહી અને ગોડ ગિફ્ટેડ મેડિકલ સાયન્સ ખુદ ભગવાન દ્વારા રચાયેલું હોવાના કારણે આયુર્વેદ સ્વયંસ્ફૂરિત એનો ફરીથી જાગૃત થશે અને અમારા જેવા યુવાનોને તૈયાર કરશે જે, એને કારણે યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે. આટલી વિપરીત પરિસ્થિતિ હોવા છતાંય ક્રેઝ વધ્યો અને સેકન્ડ નંબર પર આવ્યું છે, બહુ જ અગત્યની વાત છે આ. બીજી એક વાત આવી કે ચલો આપણે એ વાત થઈ કે કેમ જાય છે, તો એનું કારણ આ છે. સાહેબે એક વાત કરી કે ઇમરજન્સી અથવા તો એવી ક્રિટિકલ પરિસ્થિતિ હોય તો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર અથવા ક્રોનિક ડિસીઝમાં જ આયુર્વેદનો રોલ છે, તો હું ના પાડું છું કે હું આ વાત સાથે અસંમત છું. સાહેબ મારાથી વધારે ભણેલા છે, ગ્રેજ્યુએશન છે, હું સિમ્પલ આયુર્વેદનો ગ્રેજ્યુએટ છું, પણ આજે હું એકદમ આત્મવિશ્વાસપૂર્વક અને પૂરેપૂરા સત્ય સાથે હું કહી શકું છું 80થી વધારે પોસ્ટ ગ્રેજ્યુએટ એલોપેથીના ડોક્ટરો મારા ત્યાંથી આજ સુધીમાં ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા છે ને અત્યારે લઈ રહ્યા છે. 16 ગાયનેકોલોજીસ્ટ મારા ત્યાં કોઈએ પણ, અને હું બહુ જ સભાનતાપૂર્વક કહી રહ્યો છું, મારા ત્યાં સ્કેન થયેલા રિપોર્ટ છે. એમને નામ કયું, પેટના અન્નનળીના વાલની ખરાબી હતી, અલ્સર થયેલા છે, માઇગ્રેન થયેલું છે, ગાયનેક છે, ઓપરેશન કરે છે અને માઇગ્રેનનું એટેક આવે છે. તો એ ગાયનેકોલોજીસ્ટે મારા ત્યાંથી 8 મહિના સુધી ટ્રીટમેન્ટ લીધેલી છે. આવી રીતે હું દાવાપૂર્વક કહી શકું છું, મારી પાસે એવિડન્સ છે. એટલે બીજું એક કે ધારો કે સર્જરીની વાત કરી તો ન કેમ કરવું જોઈએ, તો ઓસ્ટ્રેલિયાના એક યુવાનને બ્રેઇન ટ્યુમર થયું, કેન્સરની ગાંઠ થઈ, ઓસ્ટ્રેલિયાનો છે, ત્યાંના સર્જનોએ એક વખત ઓપરેશન કર્યું, 8 મહિનામાં ફરીથી ગાંઠ ડેવલપ થઈ, બીજી વખત ઓપરેશન કર્યું, એ દરમિયાન 30 સાયકલ કિમોથેરાપીના અને 6 સાયકલ રેડિયોથેરાપીના થયા, બરાબર. બીજી વખત ઓપરેશન છતાંય પણ એ ગાંઠ ફરીથી વધી, બ્રેઇન ટ્યુમર વધી ગયું. બીજી વખત ઓપરેશન કર્યું, ફેલ થયું, 9 મહિનામાં ત્રીજી ગાંઠ થઈ, એ પણ હવે ફરીથી ઓપરેશન કર્યું છે, ચોથી વખત થઈ છે. અને ત્યાંના સર્જનોનું કહેવું એવું છે કે હવે એ યુવાન, 32 વર્ષના યુવાનની જિંદગી ફક્ત 2.5 વર્ષ છે, મેડિકલ સાયન્સમાં 2.5 વર્ષથી વધારે એક પણ કેસ નોંધાયો નથી, બરાબર. આજે 23 મહિના થયા છે મારા ત્યાંથી આવે છે, બરાબર છે. હું સાવ સિમ્પલ ગ્રેજ્યુએટ છું પણ છતાંય સુપર સ્પેશિયાલિસ્ટ
ના ત્યાંથી એ નિષ્ફળ પામેલો કેસ છે. આજે હું તમને કહી શકું છું 23 મહિનાથી મારી પાસે 3 એવિડન્સ છે, બ્રેઇન એમઆરઆઈ મગજના એમઆરઆઈના 3 રેકોર્ડ છે, અને એ થયું છે એ ગાંઠ અટકી છે, 23 મહિનાથી બ્રેઇન ટ્યુમર અટક્યું છે. આવું દરેક કેસમાં ન થાય, પણ આ વસ્તુ થઈ શકે છે. આયુર્વેદની તાકાત છે, આપણે ખાલી ડોસીમાના વૈદા સુધી એને સીમિત રાખી દીધું છે. એક ગ્રેટ મેડિકલ સાયન્સ છે, આપણે એને માન્યતા આપણે બદલવાની છે. 250-300 વર્ષની જે ગુલામીનું પડ ચડી ગયું છે ને, એને ખંખેરવાની જરૂર છે અને એક મેડિકલ સાયન્સ તરીકે એને એક્સેપ્ટ કરવાની જરૂર છે. ચોક્કસ, એટલે કે માત્ર એલોપેથીમાં જ એવી તાકાત નથી કે ઇમરજન્સી કેસ હેન્ડલ કરી શકે, પણ આયુર્વેદ શાસ્ત્રમાં પણ એવી તાકાત છે. હજી પણ દર્શક મિત્રો આ ચર્ચા ચાલુ રહેશે, ડિબેટ ચાલુ રહેશે. ખાસ ડોક્ટર વિદ્યુત, જે પ્રમાણે ખાસ યુવાનોમાં એક ક્રેઝ વધ્યો, થોડો સમય એવો આવ્યો હતો કે કદાચ દાદા કે દાદી એવું કહે કે તો તને આ બીમારી છે કે વારંવાર આ થઈ રહ્યું છે, તો તું કોઈ આયુર્વેદિક ડોક્ટરને બતાય. ત્યારે ઘણા બધા યુવાનો વડીલોને કહેતા હતા કે એ તમારું જૂનું શાસ્ત્ર છે, હવે કામ નહીં લાગે. પણ હવે એ સમય આવી ગયો છે કે સ્કિનની વાત હોય, હેરની વાત હોય, કે પછી વારંવાર જૂની શરદી ખાંસી આ બધું રહેતું હોય, તો યુવાનો ખુદ કહેતા હોય છે ભાઈ અમે કોઈ વૈદ્ય પાસે જઈશું. કદાચ એ તો બીજી વાત એ પણ છે કે જે મોટી ઉંમરે જે મહિલાઓમાં ખાસ ઘૂંટણની તકલીફને જોવા મળતું હોય છે કે જ્યારે એને ઓપરેશનની સલાહ આપવામાં આવે તો ઓપરેશનથી કંટાળીને એ વૈદ્ય પાસે જાય અને તેને કોઈ તેલ કે એવું કંઈક આપે, તેની ઘૂંટણની તકલીફ દૂર પણ થઈ જતી હોય છે. તો આપને લાગે છે કે અત્યારના મોડર્ન જમાનામાં ક્યાંક યુવાનોને હવે આયુર્વેદમાં ફરી એક વખત વિશ્વાસ પાછો આવ્યો છે? જી ડોક્ટર વિચિતા, આમાં 2-3 વસ્તુની મારે એમ લાગે ક્લેરિટી કરવી પડશે. ઓકે, પહેલી વસ્તુ એ છે કે જે રાજેશભાઈ કીધું કે આજીવિકા સાથે સંબંધિત વસ્તુ છે. હું એમ માનું છું કે મેડિકલમાં કે આયુર્વેદમાં કે કોઈ પણ બ્રાન્ચમાં જવા પહેલાં દરેક વિદ્યાર્થીએ નક્કી કરી લેવું જોઈએ કે જે કેરિયરમાંની પસંદગી એ લોકો કરે છે એમાં માત્ર આજીવિકાને ધ્યાનમાં રાખીને જવા જેવી આ બ્રાન્ચો નથી. એની સાથે ભાવનાત્મક રીતે કંઈક સેવાની, કંઈક સમાજ માટે સારું કરવાની અને કંઈક કોઈકનું દુઃખ હરવાની ભાવના સાથે હોવી ખૂબ જ જરૂરી છે. અને આજીવિકાને કારણે કોઈ કંઈ પણ કરે તો ગમે તે પછીમાં ગમે તે ખરું ખોટું જે થતું હોય પણ એ કરે તો એ હું માનું છું કે યોગ્ય પણ નથી અને એને સ્વીકારી શકાય એવું પણ નથી. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ જે ખાસ મારે રાજેશભાઈનું ધ્યાન દોરવું હોય કે ઇમરજન્સી અને સિરિયસ કેસ એ બેમાં ડિફરન્સ છે. ઇમરજન્સી એટલે શું કે જે કલાકોમાં કે મિનિટોમાં જેને કારણે લાઈફ અને ડેથનો સવાલ ઊભો થાય એ છે, અને સિરિયસનેસ એટલે જેની અંદર કેન્સરથી માંડીને ટ્યુમર કે બીજી ઘણી બધી ઘણા બધા ડિસીઝીસ કે કોમ્પ્લિકેશન એની અંદર આવે. સિરિયસ કેસમાં જે આપણને રિઝલ્ટ મળતા હોય છે તો કોઈ પણ પછીમાં તો એનો એ સ્પોરાડિક કેસ ઉપરથી એનું જજમેન્ટ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એને માટે એવિડન્સ બેઝડ આપણે એના ડોક્યુમેન્ટેડ થિયરી એની આપણે પ્રસ્થાપિત કરવી એ ખૂબ જ જરૂરી છે. અને હું માનું છું કે એ રીતે જો કરવામાં આવે તો એ માત્ર ક્રેઝ નહીં પણ શ્રદ્ધા પણ વધારશે, એમાં ટ્રસ્ટ પણ વધારશે, અને એ કરવાનું કામ કદાચ બંને પછીના મિત્રો સાથે મળીને વધારે સારી રીતે કરી શકે અને આવકારદાયક પણ છે. એક વસ્તુ હું યાદ અપાવવા માંગુ છું કે 2012માં ગાંધીનગરમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ એક એજન્ડા ફોર એક્શન નામનો એક કાર્યક્રમ રાખેલો અને એમાં દરેક પછીના દરેક ડોક્ટર મિત્રોને જે આગળ પડતા એમના યુનિટમાં હતા એને ઇન્વાઇટ કરેલા અને એની અંદર જે ચર્ચા થયેલી એની અંદર પણ દરેક પથ્યથી છેવટે તો દર્દીને લાભ કેવી રીતના મળે છે અને એફોર્ડેબલી કેવી રીતના મળે છે એ આપણા દેશની કે આપણા સમાજની પહેલી જરૂરિયાત અથવા તો ચિંતા છે. કે એક બાજુ ખૂબ જ મોંઘી ટ્રીટમેન્ટ થતી હોય, બીજી બાજુ કોઈ પણ પથ્યમાં, એટલે એમાં એવું નથી કે આયુર્વેદ એટલે સસ્તું જ ટ્રીટમેન્ટ થાય છે એવું પણ નથી અને સરળ છે કે એવું પણ નથી, પણ એફોર્ડેબલ સામાન્ય માણસને માટે એફોર્ડેબલ કેવી રીતના બની શકે અને સહજ કેવી રીતના બની શકે એ બંને વસ્તુ જરૂરી છે. કદાચ એલોપેથીમાં અત્યાર સુધી ને હજુ પણ જે કંઈ લોકો થાય છે એ શોર્ટકટને કારણે, કારણ કે આજે કોઈની પાસે બહુ સમય નથી એટલે તાત્કાલિક ધારો કે તાવ માથું દુખ્યું કંઈ પણ તકલીફ થઈ તો તાત્કાલિક કેવી રીતના એનો રોજ ના બગડે અને
કોલેજ કે જે કઈ ધંધા વિધાર હોય એની અંદર ના બગડે, એટલે ઘણા બધા ફેક્ટર્સ એની સાથે જોડાયેલા હોય છે. જે રાજેશભાઈ વાત કરી મને એ વસ્તુ ગમી કે યુવાનો જો આટલો આના ઇન્ટરેસ્ટ લેતા હોય તો એ ખરેખર આવકારદાયક છે અને સારી વસ્તુ છે. અને આપણે ત્યાં એને વધારે એફોર્ડેબલ જો બનાવી શકાય તો, અને હું તો અત્યાર સુધી માનું છું કે ડોસી વૈદુ પણ જો ધારો કે પાછું સમાજમાં આવે તો એ કંઈ ખોટું નથી. હું ત્યાં સુધી માનું છું કે આપણું જે રસોડું છે એ જ અડધું દવાખાનું છે. આપણે અત્યારે રસોડામાં મરી મસાલા કે દરેક વસ્તુનો ઉપયોગ એના ટેસ્ટને અનુલક્ષીને કરીએ છીએ, પણ એના જે ગુણધર્મો છે એ પણ કદાચ રાજેશભાઈ મારા કરતા વધારે સારી રીતે કહી શકશે એમનો વિષય છે. પણ એ આપણા રોગો માટે અથવા તો રોગોના પ્રિવેન્શન માટે પણ કેટલા બધા હેલ્પફુલ છે એ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અને છેલ્લી વાત એ કે આપણે ત્યાંના ઘણી બધી વસ્તુઓના પેટન્ટ જે નેચરલ વસ્તુ છે કે ધારો કે લીમડો હોય કે અળસી હોય કે જે કંઈ પણ વસ્તુ, તો એ બધાના પેટન્ટ પરદેશના લોકો આપણા ગુણધર્મ કે આપણા નોલેજને ધ્યાનમાં રાખીને લેતા થઈ ગયા છે. અને મને લાગે છે કે આપણી મોટા મોટી કમનસીબી છે સમાજે અને સરકારે એ માટે ખૂબ જ સક્રિયતાથી અને એગ્રેસિવલી આગળ વધવું જોઈએ. ઓકે વૈદ રાજેશજી, આપને પણ એ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે યુવાનોમાં ક્રેઝ વધ્યો, કદાચ આ એક કારણ હોઈ શકે કે એમને લાગ્યું કે જ્યારે વિદેશી સંસ્કૃતિ આપણે અપનાવી રહ્યા છીએ પણ વિદેશ લોકો આપણું શાસ્ત્ર ત્યાં લઈ જાય છે, એમાં આયુર્વેદ પણ આવી જાય છે. ખાસ કરીને વિદેશમાં જો આટલું મહત્વ છે તો ઇન્ડિયામાં શા માટે આ શાસ્ત્ર પાછળ રહી ગયું, એટલે સમાજને આનું મહત્વ સમજાવવાની જરૂર છે. બીજી વાત એ, પ્રિવેન્શન ધેન બેટર ધેન ક્યોર એવું કહેવાય છે, તો કદાચ સમાજને એક સારો સંદેશ આપવા માટે, સમાજની સેવા કરવા માટે યુવાનો હવે આયુર્વેદમાં ક્યાંક આગળ આવી રહ્યા છે. તો ખાસ કરીને બીજી પણ એક એ પણ ઉલ્લેખ થાય છે કે યુવાનોને એ ખ્યાલ આવી ગયો છે કે એલોપેથી જે છે એ કદાચ તરત તમને રિકવરી આપી દેશે પણ એ શારીરિક બીજા નુકસાન અને આડઅસર પણ કરતું હોય છે, પણ આયુર્વેદમાં એવું નથી આવતું. ભલે લાંબી ગતિની ટ્રીટમેન્ટ હોય, રિકવરી ભલે થોડી મોડી આવતી હોય પણ સારી રિકવરી આવતી હોય છે, બીજી વખતે રોગ અટકાવી દેતો હોય છે, એટલા માટે યુવાનો ખાસ આને પસંદ કરી રહ્યા છે. હા, એ ચોક્કસ છે. યુવાનોમાં વધ્યું છે એટલા માટે છે કે એ લોકોને એક કેરિયર પણ બનાવી છે અને સારું પણ બનાવવું છે. અત્યારે હાલ ભારતના પોતાની જે પ્રાચીન વસ્તુઓ છે, ઇન્ડિયા આપણે જોઈએ છીએ કે અત્યારે ઇમર્જિંગ છે પોતાને એક વર્લ્ડમાં, તો એની અંદર જે થયા છે એ લોકોને અંદરથી એક થાય છે કે નહીં અમારે એવી કેરિયર બનાવી છે એટલે આનાથી એટ્રેક્ટ થતા હોય. આજે એકલા આયુર્વેદ નહીં, બીજા ઘણા બધા પ્રાચીન ભારત સાથે સંકળાયેલી એવી કેટલીક મેટર છે. સીધો સવાલ ટુ ધ પોઈન્ટ, એક સવાલ છેલ્લો એ પૂછીશ, જે યુવાનો કદાચ આજે વૈદ્ય બનવા માટે આયુર્વેદમાં પ્રવેશ લીધો છે એ ભારતમાં જ પોતાની સેવા આપશે કે નહીં, એની શું ગેરંટી? કારણ કે વિદેશમાં પણ આનો મોહ વધારે છે અને અત્યારના યુવાનોને વિદેશમાં જવાનો પણ ક્રેઝ વધારે છે, તો એવું તો નથી વિદેશમાં જઈને પોતાની સેવા આપવા માંગે છે? ના, એ કદાચ હું નથી માનતો, એ પ્રશ્ન બહુ ગંભીર નહીં થઈ શકે અથવા શક્ય ઓછું બની શકે, કેમ કે બીજી કોઈ જગ્યાએ બીજા કોઈ દેશોમાં એટલું આને ગ્રેજ્યુએશન લેવલનું એક સિસ્ટમ, એક મેડિકલ સાયન્સ છે એવું એક્સેપ્ટન્સ નથી મળેલું. એટલે જે કેરિયર થાય છે, જે બને છે, તો એમાં કદાચ પૈસો મળે છે પણ ડોક્ટર તરીકેની જે પ્રતિષ્ઠા છે એ નથી મળતી. એટલે કદાચ અહીંના યુવાનો હશે તો ભારતમાં જ રહેશે, અને હું માનું છું કે કદાચ વર્ગ હશે તો 2-4% વધારે નહીં હોય. બીજું, સાહેબે જે એક વાત કરી હતી એની ઉપર એક વાત કરું કે આજીવિકાનું સવાલ છે, તો આજે હું તમને કહું કે યુરોપિયન કન્ટ્રીમાં હું એક બહુ સરસ આંકડો આપું છું કે સિઝેરિયન થાય છે તો 22% સિઝેરિયન થાય છે, બરાબર, અને બાકીના જે છે 78% છે એ સામાન્ય પ્રસૂતિ થાય છે. ભારતમાં આ રેશિયો બદલાય છે, અમદાવાદના રેશિયોની વાત કરું તો અમદાવાદમાં 80% સિઝેરિયન થાય છે. મારો એ પ્રશ્ન છે કે શું આજીવિકા છે આ? આજીવિકા સાથે સંકળાયેલો પ્રશ્ન છે, ફક્ત પ્રોફેશનલિઝમ છે. એટલે એ વસ્તુ આખી અલગ થઈ જાય છે કે કોઈ પણ માણસને પોતાની આજીવિકા ચલાવી છે તો 22 લોકો યુરોપિયન કન્ટ્રીમાં જો સિઝેરિયન થતું હોય તો અમદાવાદમાં શા માટે અથવા ભારતની અંદર આટલો મોટો આંકડો શા માટે? ક્યાંક ધંધો આવી જાય છે, 25% જરૂરી છે, બાકીનો ધંધો છે, હું એવું કહી શકું છું આ, બરાબર. એક આ વસ્તુ થઈ. બીજી એક વસ્તુ કે આયુર્વેદને ફક્ત ડોસીમાના વૈદ્ય સુધી હજી પણ ન લઈએ, ડંખે છે દિલમાં ભારતના એક આપણા એક નાગરિક તરીકે. અને બીજું, સાહેબે જે વાત કરી કે બંને સાથે આવવાની છે, એ બહુ જ સરસ વાત કરી છે. વેદ અને વિજ્ઞાન જો ભેગા થાય તો ભારત વિશ્વગુરુ બને. ચોક્કસથી, વેદ અને વિજ્ઞાન. જી જી, છેલ્લે શું કહેવા માંગશો? બહુ જોજો. એક વાત કહી, છેલ્લી એક વાત કહી દઉં છું કે ભારતને ચરક સંહિતા નામના જે ઋષિ થઈ ગયા, મેડિકલ એન્સાયક્લોપીડિયા પહેલું 2900 વર્ષ પહેલા એમને ભેટમાં આપ્યું. 2000થી વધારે મેડિસિનલ પ્લાન્ટ, કેટલા રોગો છે, એના કેટલા પ્રકારો છે, એના ઔષધો શું હોય,
બે રસોશાળા ફાર્મસી કેવી બનાવવી જોઈએ, એના નિયમો કેટલા છે, કેવી રીતની ફોર્મ્યુલેશન, તેલ, મલમ, લિમિટ, આ બધું એને લખેલું છે. સુશ્રુત, એક છેલ્લી વાત કરું, સર્જન થઈ ગયા 140 સર્જરી લખી છે, ઓપન હાર્ટ સર્જરીનું 3000 વર્ષ પહેલા લખેલું છે. અને સાહેબ એક કહું કે ટીપુ સુલતાનની જયારે પેલું થયું ત્યારે મદ્રાસના ગેઝેટમાં 1794 સાલમાં સુશ્રુત પ્રમાણે જે સર્જરી થતી હતી એનું એવિડન્સ છે. અત્યારે હાલ અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ રાઇનોપ્લાસ્ટી, નાક બદલાવાનું જે પ્લાસ્ટિક સર્જરીના રેફરન્સ ચરક સુશ્રુત સંહિતામાં જોવા મળે છે. એટલે આ આપણું મેડિકલ સાયન્સ છે, એને ખાલી એટલે સુધી નહીં રાખીએ. એક દ્રષ્ટિકોણ રહી ગયું છે અને એક વાત બહુ અગત્યની છે. અને એ દેખાડે કે જે અત્યારે જે આપણે મેઇન તો એડમિશન માટેની વાત કરીએ છીએ ત્યારે એક મુદ્દો એ પણ છે કે એમબીબીએસ ને જે સેલરી મળે છે એ જ સેલરી ગવર્મેન્ટ અને અર્ધ ગવર્મેન્ટ સંસ્થાઓમાં આયુર્વેદિક સ્નાતક ને પણ મળે છે. અને મને લાગે છે કે આ આકર્ષણ પાછળનો અથવા જેને આપણે અલગ વિષય થશે એની પાછળ આપણ એક કદાચ કારણ. રાજેશજી, ડોક્ટર વિદ્યુત, ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં ભાગ લેવા. શા માટે યુવાનોમાં ક્રેઝ વધ્યો, ઘણા બધા કારણોની ચર્ચા થઈ, પરંતુ એ છે બંને એલોપેથી આયુર્વેદ બંને જો સાથે ચાલવામાં આવે, એટલે કે ખાસ કરીને જે વૈદની વાત કરી, વિજ્ઞાનની વાત કરી, જો સાથે ચાલે તો સમાજને જે સારું છે એ ચોક્કસથી બંનેના સાયન્સ પરથી આગળ આવે ને કદાચ ભારતનો વિકાસ થાય. તો અત્યારે બસ આટલું જ.